દરેક લોકો જાણે છે જે લોકો જન્મે છે તેનું મૃત્યુ નક્કી છે. આજે આપણે એક તેવા જ કિસ્સા વિશે વાત કરીશું. આ કિસ્સો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગણકુલિયા ગામમાં સામે આવ્યો હતો. આ ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું તો ગામના લોકોએ વાંચતે ગાતી વ્યક્તિની અંતિમયાત્રા નીકાળી હતી. આ વ્યક્તિની અંતિમયાત્રામાં આખું ગામ મોટી સંખ્યામાં જોડાયું હતું. આ વ્યક્તિનું નામ કાનજીભાઈ બોઘાભાઈ ચાવડા હતું. કાનજીભાઈ મંડળીના આગેવાન હતા અને કાનજીભાઈએ તેમનું આખું જીવન સેવાભાવમાં વિતાવ્યું હતું. કાનજીભાઈએ તેમનું આખું જીવન કીર્તન અને ગાયોની સેવામાં વિતાવ્યું હતું અને કાનજીભાઈની છેલ્લી એક ઈચ્છા હતી કે જ્યારે પણ મારું મૃત્યુ થઈ જાય ત્યારે મારી અંતિમયાત્રા વાંચતે ગાતે કાઢજો. ત્યારબાદ કાનજીભાઈનું મૃત્યુ થઈ ગયું એટલે તેમની અધૂરી ઈચ્છાને પૂરી કરવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને વાંચતે ગાતે સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા હતા. કાનજીભાઈની સ્મશાન યાત્રા જોઈને દરેક લોકો ખુશ થઈ ગયા હતા અને કાનજીભાઈએ તેમનું આખું જીવન સેવા પાછળ સમર્પિત કર્યું હતું. કાનજીભાઈની અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દરેક લોકો કાનજીભાઈને ફૂલ અર્પણ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. અને કાનજીભાઈની છેલ્લી એક ઈચ્છા હતી કે તેમની અંતિમયાત્રા વાસ્તે ગાતે થાય એટલે પરિવારના લોકોએ અને ગામના લોકોએ સાથે મળીને કાનજીભાઈની અંતિમયાત્રા ઢોલનગારા સાથે વાસ્તે ગાતે કરી હતી. દોસ્તો આના વિશે તમારું શું કહો છો તમે કોમેન્ટ કરીને કહી શકો છો. તો બસ આ તો વિડીયો ફરી મળીશું નવડિયો સાથે.